નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. લોકમંચમાં આપણે રોજ અવનવા વિષય સાથે મળતા હોઈએ છીએ. દર્શક મિત્રો, અત્યારે જો વાત કરીએ તો અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને દરેક સિક્કાની જેમ બે બાજુ રહેતી હોય છે, એક સારી બાજુ અને એક નરસી બાજુ. ટેકનોલોજીનું પણ આપણને આવું જ કંઈક જોવા મળે છે. ત્યારે ટેકનોલોજીના યુગમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે, સ્માર્ટફોન યુઝ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના જે ઉપયોગો છે અને એ જેટલું યુઝફુલ છે એની ક્યાંક ખોટી અસરો પણ આપણને જોવા મળે છે. અને ઘણી બધી વખત એટલા જ માટે આપણે સાયબર ક્રાઇમના જે ગુના છે તે વધી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો તાજેતરમાં એક સર્વે પ્રમાણે ઓનલાઈન શોષણના શિકાર 46% લોકો અકાઉન્ટ ડિલીટ કરી દે છે. અને આ જ મુદ્દા પર વાત કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. રુઝાનજી, આપનું સ્વાગત છે. અને રુઝાનજીની સાથે અત્યારે આપણી જોડે સ્ટુડિયોમાં જોડાયા છે પ્રાંજલ વ્યાસ, કે જેઓ વેબ ડેવલપર છે. પ્રાંજલજી, આપનું પણ સ્વાગત છે. જી રુઝાનજી, હું સૌથી પહેલા આપની શરૂઆત કરવા માંગીશ કે તાજેતરમાં જે સર્વે થયો છે તે પ્રમાણે ઓનલાઈન શોષણના શિકારના કારણે 46% જેટલા લોકો અકાઉન્ટ ડિલીટ કરી દેતા હોય છે, શું કહેવું છે? સૌથી પહેલા આ જે સર્વે થયો છે એ બિલકુલ મેં જોયું, જે વાંચ્યું તો લોજિકલ સર્વે છે. લોજિકલ એ રીતે છે કે અગર આપણે વાત કરીએ, મેં થોડા દિવસ પહેલા જ વાંચ્યું હતું પેપરમાં કે એક બહેને કોઈકે એમના ફોટો મોર્ફ કર્યા. મોર્ફનો મતલબ એ કે મોઢું એમનું હોય પણ બોડીમાં કોઈ બીજાનું બોડી હોય, એટલે બિકીની વાળું બોડી હોય, આડું અવળું હોય, અને મોર્ફિંગ કરીને બેનને બદનામ કરવાની કોશિશ કરતા હતા. હવે બદનામ કેમ કરવા માંગતા હતા? કારણ કે જે બી અદાવત હોય યા શું કહેવાય, જેલસી હોય યા જે બી કઈ જૂનું રિલેશન હોય, તો એ લોકો પછી એને હાઉ ટુ મેલાઈન અ પર્સન, કોઈ માણસને કઈ રીતે બદનામ કરવું. તો આ એક નવી રીત છે. એટલે વર્ષોથી આટલા જે થેન્ક્સ ટુ સાયબર વર્લ્ડ આ નવી રીત આવી છે કે લોકોને આ રીતે બી બદનામ કરાય, તો એટલા માટે એને એને કરીને પછી પેલા બેન. હવે પોઈન્ટ એ છે કે આ તો હવે બધું આમ જોવા જાય તો આમ કોમન કહેવાય, કારણ કે આપણે હજાર વાર લોકોને કહીએ છીએ કે ભાઈ તમારા પર્સનલ ફોટોસ ના મૂકતા, તમે આમ ના કરતા તેમ ના કરતા. જે લોકો મૂકે છે ને આપણે એના કયા એના પ્રત્યાઘાત થાય છે પછી વાત કરીએ, પણ તો કમિંગ ટુ યોર પર્ટિક્યુલર પોઈન્ટ, કે એટલે પેલા બેનના ફોટો મૂક્યા અને એ બેને સુસાઇડ કર્યો. હવે આ સૌથી બહુ જ ગંભીર વાત કહેવાય. ગંભીર એટલે કહેવાય કે આ જસ્ટ એક મોર્ફિંગ હતું. યુ કુડ ઓલવેઝ ગો એન્ડ પ્રૂવ એની વેર ઇન ધ વર્લ્ડ કે આ મોર્ફિંગ હતું, પણ એ બેને સુસાઇડ કેમ કર્યો એ આનું સોશિયલ મીડિયાનું રીઝન આવ્યું કે એટલા માટે કર્યો છે. એટલે ઘણા લોકો ગભરાઈ જાય છે. કારણ કે એટલા માટે ગભરાય છે કેમ કે આજ સુધી એ લોકો માટે સોશિયલ મીડિયા, થેન્ક્સ ટુ મોબાઈલ સોશિયલ મીડિયા વધારે પોપ્યુલર થયું. કારણ કે ઘણા લોકો મે બી કમ્પ્યુટર નથી વાપરતા પણ મોબાઈલ વાપરે છે, અને મોબાઈલમાં ફેસબુક બોલો, ટ્વિટર બોલો, વોટ્સએપ બોલો, જે બધું એ લોકોને ઇઝી પડે છે, એટલે એ લોકોને એટલી જ નોલેજ છે. એ લોકોને ડીપર નોલેજ નથી કે હાઉ ધે કેન પ્રોટેક્ટ ધેમસેલ્ફ. અને એટલા માટે એ લોકો જયારે ખબર પડે કે આનો મિસયુઝ થાય છે, આ લોકો ગભરાય છે, સમબડી સ્ટોકિંગ ધેમ્સ, એટલે સાયબર સ્ટોકિંગ થાય, હેરસિંગ થાય, તો એ લોકો પોતાનું પ્રોફાઇલ ડિલીટ કરે. કારણ કે ધે ફાઇન્ડ કે ધેટ ઇઝ ધ બેસ્ટ રૂટ આઉટ. અને ઓબ્વિયસલી એટલા માટે આજે આપણે ફિગર્સ આયા છે, એ ધેટ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન જેને લીધે આ ફિગર્સ આયા છે. જી બિલકુલ. પ્રાંજલ, જે રીતે રુઝાનજીએ વાત કરી કે એક કોઈ એક વ્યક્તિ સુસાઇડ કરવા જેવું ગંભીર પગલું ભરી લે છે, અને તેઓએ જણાવ્યું કે એ લોકોને એટલું ડીપમાં નોલેજ નથી હોતું પોતાની સાથે આવું થાય ત્યારે શું કરવું. તો જ્યારે આવી રીતના ઘણી વખત વિડીયોઝ વાયરલ કરી દેવામાં આવતા હોય છે, તો ઘણી વખત આવી રીતના ફોટા સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે, તો જયારે સોશિયલ મીડિયા પર આપણી સાથે આવું થાય, આપણા કોઈ ફોટોઝ મૂકવામાં આવે, તો કઈ રીતના પગલાં લેવા જોઈએ, કઈ રીતના આગળ કહી શકાય કે એ બધું કેન્સલ કરી શકાય આપણે સોશિયલ મીડિયા પરથી, શું? સૌથી પહેલા તો આવી કોઈ પણ જયારે તમારી સાથે ઘટના બને અથવા તો બનાવ બને, ત્યારે કોઈ પણ આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ થવા પાછળ કંઈક ને કંઈક કારણભૂત વસ્તુ હોય છે, તો તમે એ કારણને શોધવાનો પ્રયાસ કરો. તમને ખબર છે કે તમારા ફોટોસ અપલોડ કર્યા અથવા તો થઈ ગયા, તો તમે તો કર્યા જ નથી, તો સીધી જ વાત છે. તો હવે એ જાણવાનો પ્રયત્ન કરો કે આ કોણે આવું પગલું ભર્યું છે, કોણે આવું પ્રયત્ન કર્યો છે. કોઈક ને કોઈક તો હશે કે જેણે આ વસ્તુ કરી હશે. એ પગલા સુધી પહોંચો, એ વ્યક્તિ અથવા તો એ રિસોર્સ સુધી પહોંચો, સોર્સ સુધી પહોંચો, અને પછી ત્યાંથી તમને આગળ બીજી કડી મળતી જશે. અને જો આ ઘટના અથવા તો બનાવ કોઈ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે, તો જરા પણ શેશરમ રાખ્યા વગર કે ગભરાયા વગર આપણે સાયબર સેલનો સહારો લેવો જોઈએ. બિલકુલ. રુઝાનજી, પ્રાંજલે કહ્યું તે પ્રમાણે કે સાયબર સેલનો સહારો લેવો જોઈએ, પરંતુ અહીંયા વાત એ આવે છે કે વ્યક્તિ એટલી બધી ડિપ્રેસ થઈ જાય છે, એટલી બધી માનસિક તણાવમાં આવી જાય છે, સમાજના ડરથી ડરી જાય છે કે કદાચ આ વસ્તુ સોલ્વ પણ થઈ જશે, પરંતુ ઘણા વર્ષો સુધી મારી પાછળ આ ચર્ચા કરવામાં આવશે, મારી એક ઇમેજ લોકોના મનમાં કેવી બિલ્ડ થશે. તો એના માટે આપનું શું કહેવું છે, કઈ રીતના ત્યારે પોતાની સેલ્ફને સ્ટેબલ કરવી જોઈએ?
સૌથી પહેલા તો આમાં અગેન ધેર આર ટુ પોઈન્ટ. એક પોઈન્ટ છે કે અગર આ ગંભીર બનાવ છે, કઈ ગંભીર વધારે અશ્લીલતા ચાલે છે, એ બધું છે, તો લોકોએ 100% સાયબર સેલ જવું જોઈએ. પણ એ લોકોના જે માઇન્ડમાં બીક છે, એટલે આજે આપણે બીક કાઢવાની કોશિશ કરી રહ્યા છે કે ભાઈ જયારે તમે સાયબર સેલ જાઓ છો, આપણો લો છે કે જે બેન યા ભાઈ જે બી વિક્ટીમ હોય, જેને હવે સર્વાઈવર કહીએ છીએ, એનો કોઈ દિવસ નામ બહાર નહીં આવશે. એટલે એ લોકોને એની ચિંતા કરવાની જરૂર નથી કે તમે જયારે જશો કમ્પ્લેન કરવા તો તમારા લોકોને ગામમાં વધારે લોકોને ખબર પડશે, એવું નથી થવાનું. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે યસ દે પોતાને પહેલા શું કરે, આઈ ટેલ યુ ધ નોર્મલ મેન્ટાલિટી, નોબડી લાઈક્સ ટુ ગો, કોઈને બી ના ગમે, ઇટ્સ વેરી નેચરલ, એમાં ના નથી, નથિંગ રોંગ ઇન દેટ. કોઈને બી ના ગમે કે આ પોલીસ ના ગઈ જઈએ, અમારી પ્રાઇવસી ચાલી જશે, અમારી આઈડેન્ટિટી રિવીલ થઈ જશે, અમારે ધક્કા ખાવા પડશે, આ બધો માઇન્ડસેટ આવે જ છે લોકોને. પણ એ લોકોને એ નથી ખબર કે અગર એ લોકો આવું નહીં કરે, અગર એ લોકો પોલીસના હેલ્પ નહીં લે, તો એ લોકો તો પોતાના જાત તો જે થવાનું થાય, પણ આ જે માણસ જે એમને હેરાન કરે છે, કાલ ઉઠીને કોઈ બીજી બેનને હેરાન કરશે, કોઈ બીજાને હેરાન કરશે. એટલે નોટ જસ્ટ ફોર ધેમસેલ્ફ, બટ દે ઓલ્સો હેવ ટુ પુટ અપ અ કમ્પ્લેન ફોર સીન ટુ ઇટ કે આ ભાઈ આ પકડાય ના, રિપીટ ના કરે. હવે આપણે અત્યારે લેટ અસ એક્સેપ્ટ દેટ વન થિંગ, હવે જેમ જેમ ટેકનોલોજીઓ વધે છે, એમાં જે ટાઈપના ગુના છે એનું બી અલગ અલગ રીતે મોડસ ઓપરેન્ડીથી થાય છે. પણ સામે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટની અગર વાત કરીએ તો નવ આપણે એટલા સક્ષમ છે કે આપણે સામેવાળાને પકડી શકીએ છીએ. પહેલા ઘણી વાર હતું કે ભાઈ આઈપી એડ્રેસો નથી આવતા, ફોરેન ના આવે છે, નથી પકડાતા. પણ ઇફ આપણે અગર પોલીસ પકડવા માંગે છે તો ઇનફ લોસ છે કે આપણે લોકોને પકડી શકીએ છીએ. અને ખાસ કરીને આવા ટાઈપના મામલામાં ધારા બે ટાઈપના મામલા છે. એક તો ફાઇનાન્શિયલ ફ્રોડ આવે છે. ફાઇનાન્શિયલ ફ્રોડમાં ઓકે થોડા વધારે વચ્ચે હર્ડલ છે, પણ જયારે આ બહેનોને આ ટાઈપના ક્રેડિટેબિલિટીના મામલા છે, ત્યારે આજની તારીખમાં પોલીસે ઘણા બધા એવા સારા કામ કર્યા છે જેના લીધે આપણે વ્યક્તિ એને જે કરે છે એને પકડી શકીએ છીએ. એટલે લોકોને એમાં કોન્ફિડન્સ હોવો જોઈએ અને જવું જોઈએ. હવે સેકન્ડ પોઈન્ટ છે કે બીજા કઈ ટાઈપના કેસીસ હોય છે એ તમને કહું. આ તો સિવિયર કેસીસ થઈ ગયા. બીજા જે કેસીસ હોય છે એમાં એવું થાય છે કે કઈક નાનું મોટું હોય છે, એટલે પેલા એક જ છોકરો એવડી પેલી કઈ ચેટ કરતો રહેતો, યા આ કરતો રહેતો, તે કરતો રહેતો, એટલે પેલી બેન કંટાળી અને ટુ ગેટ રીડ ઓફ હિમ એ લોકો અકાઉન્ટ ક્લોઝ કરે છે. એના માટે હવે મારે કેવું છે, સ્પેશિયલી આપણા અમદાવાદ માટે, કે 1091 10 91 અમારી એક સર્વિસ છે જેને અમે છેડતીઓ ફોન કહીએ છીએ. કે લેટ અસ સે તમને કોઈ છોકરો આ વોટ્સએપ થી હેરાન કરતો હોય યા આવું ફેસબુકમાં બી હેરાન કરતો હોય, તો તમારે અમને 1091 પર કમ્પ્લેન લખાવવાની. હવે જયારે તમે કમ્પ્લેન લખાવો છો, વી એશ્યોર યુ, ધ પોલીસ એશ્યોર્સ યુ કે તમારી આઈડેન્ટિટી ગુપ્ત રખાશે, એટલે તમારે એની ચિંતા નથી. બીજી એક બહુ મોટી એશ્યોરન્સ અપાય છે કે તમને કોઈ દિવસ બી પોલીસ સ્ટેશન નહીં બોલાવીએ, એટલે એ બી તમને ફાયદો થઈ ગયો કે તમારે પોલીસ સ્ટેશનના ધક્કા નથી ખાવાના. ત્રીજી વાત કે તમારી આખી કમ્પ્લેન લઈશું તો તમારો એક કમ્પ્લેન નંબર આપશું, કમ્પ્લેન ટ્રબલ ટિકિટ નંબર, એ નંબર તમે યાદ રાખજો, તમને SMS થ્રુ બી મળી જશે નંબર. તો પછી નેક્સ્ટ ટાઈમ તમારી કમ્પ્લેન ક્યાં પહોંચી, પ્રોગ્રેસ ક્યાં થઈ તમને ખબર પડે. અને બીજી વાત કે તમારી કમ્પ્લેન અમે સોલ્વ કર્યા પછી એક મહિના સુધી, ઇવન આફ્ટર સોલ્વિંગ અ કમ્પ્લેન 1 month, ધ પોલીસ વિલ બી ઇન કોન્ટેક્ટ વિથ યુ કે તમારી તમને પાછું કઈક પ્રોબ્લેમ આવ્યો છે કે આ નહીં. એટલે આવી ટાઈપની કમ્પ્લેન બી અત્યારે તમને ટેલિફોનિકલી હેલ્પ મળે છે. પણ ઓબ્વિયસલી યુ વિલ હેવ ટુ ટેક અ સ્ટેપ. જ્યાં સુધી તમે સ્ટેપ નહીં લેશો અને ઘરે જ બેઠા બેઠા કહેશો, બધું માથે પોતાને ઓળી લેશો, યા અત્યારે શું થયું છે, ઘણી લોકો ઘણી બહેનો યા જેને બી આ હેરાનગતિ થાય છે, એ લોકો પોતાનો કોઈ ફ્રેન્ડ હોય જેને આવું બધું કંઈક ટિકટોક કરતા આવડતું હોય, એટલે પેલું કંઈક આઈટી એક્સપર્ટ પોતાના આજને આજની તારીખમાં બધા પોતાના જાતના આઈટી એક્સપર્ટ સમજે છે, એટલે આઈટી એક્સપર્ટ સમજતો હોય કે ટિકટોક કરે, મળે ના મળે, મળવા એટલે કંઈ એટલું ઇઝી નથી મળવાનું, એટલે પછી પેલી હજી નારાજ થઈ જાય, હજી દુઃખી થઈ જાય, અને એટલે પછી હજી એની થાય કે મારા ફ્રેન્ડને ના મળ્યું જે દુનિયાનો સૌથી હોશિયાર છે, તો પૈસા કેવી રીતે મળશે. એટલે આ બધા માઇન્ડસેટ છોડો અને જ્યાં દુખતું હોય ત્યાં તેની જેની પાસે ડોક્ટર પાસે જાઓ દવા કરવા, આ ટિકટોક વાળા પાસે જઈ અને ટાઈમ ના બગાડો. જી બિલકુલ. રુઝાનજી જો વાત કરીએ તો ઘણા બધા આવા કિસ્સાઓ બનતા હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે સ્ટાર્ટિંગ નોર્મલ રિલેશનશીપથી સ્ટાર્ટ થતી હોય છે. એવું નથી બનતું કે અનનોન પર્સન કોઈને હાર્મ કરે, પણ સ્ટાર્ટિંગ એક વિશ્વાસમાં લેવામાં આવે છે અને પછી ત્યારબાદ આ કરવામાં આવતું હોય છે. તો જો આપણે અત્યારે એક એવો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે, પછી ફેસબુક લઈ લો કે કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ લઈ લો, આપણા ફ્રેન્ડ લિસ્ટમાં નંબરો વધારવાના, કે એવું બતાવવામાં આવે છે કે મારી પાસે આટલા ફ્રેન્ડ્સ છે, મારા કોન્ટેક્ટમાં આટલા લોકો છે, અને આનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને એની જ હોડમાં કદાચ આપણે અનનોન લોકોને આપણા ફ્રેન્ડ બનાવી દેતા હોઈએ છીએ, અને પાછળથી એ જ વસ્તુ આપણા માટે ઘણી બધી મુશ્કેલી વાળી સાબિત થતી હોય છે. એ માટે આપશું, તમે બહુ સરસ પોઈન્ટ કર્યો છે. હવે થયું છે શું કે આપણે મેન્ટલ સાયકોલોજી જે કહેવાય, આપણને બધાને એવું ગમે
કે બધી બધા લોકો મારી વાહવા કરે એટલે પેલા લાઈક્સ ની વાત છે, બધા બધા મારી જોડે દોસ્તી કરે, બધી બહેનો તો ખાસ અલગ 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 ટાઈપના પોતાના ફોટાઓ મૂકે અને આમ સવારે ઉઠે અને સાંજે ઉઠે અને ઊ કરે અને આ કરે આ બધી સેલ્ફીઓ મૂકે. હવે એ લોકો આવું કરે એમાં ખોટું નથી, તે સાચો કે આપણે ઇન્ડિયા એઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી આપણો હક બને છે કરવાનો, બિલકુલ વાંધો નથી. પછી એ લોકો એવું ઈચ્છે કે લોકો એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે, ત્યાં એક પ્રોબ્લેમ છે કે ઊ આ કરો ગામમાં. યુ નો આઈ ઓલવેઝ લાઈક ટુ સેલ કે ફ્રોન્ટ યોર ફેમિનિટી, નથિંગ રોંગ ઇન ફ્રોન્ટિંગ યોર ફેમિનિટી, પણ આફ્ટર અ પોઈન્ટ યુ હેવ ટુ ટેક અ સ્ટેન્ડ. કારણ કે જયારે તમે આવું ફ્રોન્ટિંગ કરો છો ઘણા લોકોને મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે, એવું લાગે છે કે ધીસ ઇઝ ઇઝી ટુ ગેટ બેટ, એટલે આ ઇઝીલી છોકરી ફસાશે. આપણે આપણે ફસાવા માટે આપણું નથી કરતા, આપણે આપણી આપણી આપણે આપણા પ્લેઝર માટે કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ કે લોકો આપણને ઓળખે ત્યાં સુધી બરોબર છે, પણ ફસાવા માટે આપણે મેન્ટલી આપણે સ્ટ્રોંગ થઈ જઈએ. માની લો કે તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે અને તમે છોકરાને જાણતા નથી, યા માની લો ઘણી વાર એટલું ખાસ ધ્યાન રાખ્યું કે જયારે છોકરાનો પોતાનો ફોટો ના હોય, જેને કે રિતિક રોશનનો ફોટો મૂક્યો હોય, ત્યારે સમજી જવાનું કે આ છોકરો એબીસીડી હશે એટલે ભગવાન જાણે. તો એટલે એવા છોકરાને તો કોઈ દિવસ બી એ ના કરું, શું કહેવાય, ફ્રેન્ડ રિક્વેસ્ટ માં ઓકે ના કરું. બીજું ઇમ્પોર્ટન્ટ પણ કે અગર બની શકે તો તમારે અગર કોઈ પેલા એની ફ્રેન્ડ નો ફ્રેન્ડ હોય તો ધેટ ઇઝ ફાઇન, કે ફ્રેન્ડ નો ફ્રેન્ડ છે અને તમે એટલીસ્ટ કોઈને ફ્રેન્ડ એટલે પાછો ઓળખાણ વાળો ફ્રેન્ડ, પેલો એવો ફ્રેન્ડ નહીં કે જે આમ જ હવામાંથી આવી ગયો હોય. એટલે આ રીતે તમે જ્યાં સુધી સાચવેતી નહીં રાખશો અને તમે પોતાના સેલ્ફને અગર લેટ અસ કે હેપી કરવા માટે આટલી બધી ફ્રેન્ડો બનાવશો યા લાઇક્સ કરશો. અને જોડી ઇમ્પોર્ટન્ટ બીજી પોઈન્ટ છે, આવી એક આવી એની ઘણી સ્ટોરી છે, એક સ્ટોરી કહી દો કે લેટ અસ કે તમે આજે બહારગામ જવાના છો, તમારું આખું ફેમિલી અમેરિકા જાય છે કે આવી આજુબાજુ ફરવા જાય છે, એટલે તમે બધું લખશો અમે ફેમિલી ભાઈ આ બધા આમ ટેમ પોમ 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 કહીને જઈ રહ્યા છે. એટલે અગર ઘણા લોકો શું આજકાલ ચોરી બી ચોરો બી આ ફેસબુક વાપરે છે, એટલે જોશે કે આ ઘર એટલે તમારો ફોટો જોશે, તમારા રિલેશન જોશે કે એટલે બધા જોશે કે આ તો માલદાર ઘર લાગે છે, મોટું ઘર લાગે છે, એડ્રેસ બેડ્રેસ જોશે, તમારે નહીં તો તમારા ભાઈએ એડ્રેસ લખ્યો છે એટલે રિલેટિવમાં જઈને એડ્રેસ જોશે. અને પછી જોશે કે બધા ઘર બહારગામ ગયા છે, ઘર ખાલી છે, તો અરે ઘરમાં કોઈ નથી, તે લોકો ત્યારે ઇન્સ્ટન્સીસ કે એવી ચોરીઓ બી થાય છે. એટલે તમે જયારે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન બી બધી મોકલો છો યા બધા ફોટા મોકલો છો અહીં છું ત્યાં છું, તો લોકોને ખબર પડે છે ને એ પર્સનલ ઇન્ફોર્મેશન બી મિસયુઝ થાય છે. એટલે એટલું ખાલી એવું નથી કે તમારો ફોટો મિસ થાય છે, એટલે તમારે ઇફ યુ વોન્ટ ટુ યુઝ અ સોશિયલ મીડિયા નથિંગ રોંગ ઇટ, પણ અગર તમે એને બીજું ક્લોઝ ગ્રુપ રાખો, જગ જાહેર ના રાખો. આના અંદર ઘણા બધા સેટિંગ્સ છે, આઈમ શ્યોર ભાઈ બતાવશે, ઘણા બધા અંદર સેટિંગ્સ છે જેમાં તમે તમારા પોતાના ક્લોઝ ગ્રુપમાં એન્જોય તમારા ફોટોઝ બતાવો, તમે રાતે શું કરો છો, સવારે શું જમો છો બતાવો, પણ એવા ક્લોઝ ગ્રુપમાં બતાવો તાકી યુ આર લિમિટેડ ટુ દેટ. અગર પછી તમારે એવું જ વિચારવું હોય કે મારે પબ્લિક લાઈફ જીવી છે, તો પછી એટલું જીગર રાખવું જોઈએ કે જયારે પબ્લિક લાઈફ જીવો છો ત્યારે બંને સાઈડ થઈ શકે છે, એટલે પછી તમારે જીગર રાખીને કામ કરવું જોઈએ. અને અગર તમારી જોડે કઈ આડું અવળું થાય તો ફાઇનલી પોલીસ છે એમાં ના નથી, પણ તમે અગર એ રીતે આ રીતે કરશો તો આમ શું તમને કોઈ હેરાન નહીં કરે. જી બિલકુલ પ્રાંજલ, ઘણી વખત એવું થતું હોય છે કે આપણા બ્લોગ પર, વેબસાઇટ પર અને વેબ પેજ પર આપણને હાર્મ કરવા માટે કોઈ પણ રીતનો બદલો લેવા માટે ઘણી બધી વસ્તુ મૂકી દેવામાં આવતી હોય છે કે જે આપણી ઇમેજ માટે ખરાબ હોય છે. તો જયારે આપણી સાથે આવું થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? પછી આપણા નામથી સર્ચ કરવાથી પણ એ તમામ વસ્તુઓ બહાર આવી જતી હોય છે. આપ વેબ ડેવલપર છો તો આપ જણાવો કે કઈ રીતના આ બધી વસ્તુને અટકાવી શકાય છે. સૌથી પહેલા તો તમે જ્યારે પણ કોઈ વેબસાઇટ ડેવલપ કરવાનું નક્કી કરો તમારા બિઝનેસ માટે કે પર્સનલ પર્પઝ માટે, તો વેબ ડેવલપરને જે બી તમારો ડેવલપર હોય અથવા તો જે બી તમારું આઈટી કંપનીઝ હોય જે ડેવલપ કરતી હોય એને જણાવી દો કે આવી રીતની મારી રિક્વાયરમેન્ટ છે અને આ સાઇટમાં હું પર્સનલ અથવા તો પ્રોફેશનલ કન્ટેન્ટ જ રાખવાનો છું. તે જે વેબ ડેવલપર છે એને ખબર પડે કે સિક્યુરિટી કઈ જાતની આપવી વેબસાઇટને. જો તમે પર્સનલ કેસો તો એ તમને એ રીતની સિક્યુરિટી સેટિંગ્સ કરીને આપશે કે કોઈ પણ વ્યક્તિ જે છે તમારી વેબસાઇટને હેક કરી શકશે નહીં, અથવા તો ફોટોઝ તમારા વેબસાઇટ પર પર્સનલ હશે તો પણ એ મિસયુઝ નહીં કરી શકે. એટલે એ તમારી પર ડિપેન્ડ કરે છે કે જયારે તમે બ્લોગ કે વેબસાઇટ બનાવો ત્યારે તમે જે બી ડેવલપર હોય જેને તમે કામ સોંપ્યું હોય એને તમે તમારી જરૂરિયાત પૂરેપૂરી ખુલીને જણાવો કે જેથી કરીને તમને સિક્યુરિટીનો ફાયદો મળી શકશે. એ તમને ડેવલપરની પોલિસીઝ હોય છે કે તમે એને ગમે તેટલી પર્સનલ ઇન્ફોર્મેશન અથવા તો પર્સનલ કન્ટેન્ટ આપશો એ ડિસ્ક્લોઝ ના કરી શકે, અને જો એ આવું કરે તો એની કંપની અને એ પોતે એની ઉપર લોને તોડવાનો એક ગંભીર આરોપ લાગી શકે છે અને એનું લાયસન્સ અથવા તો એની કંપની બંધ થવાના આરે જઈ શકે છે. જી બિલકુલ રુઝાનજી, જે પ્રમાણે આપણે આગળ એક ટ્રેન્ડની વાત કરી કે એફબીમાં ફ્રેન્ડ્સની સંખ્યા વધારે બતાડવાનો અત્યારે ટ્રેન્ડ છે, જો આપણે વાત કરીએ તો પ્રોફેશનલ રિલેશન પણ જ્યારે બિલ્ડ થતા હોય ત્યારે વ્યક્તિના ઇમોશન્સ
ઇફેક્ટ કરતા હોય છે. અને અત્યારે સાથે સાથે આ પણ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે દરેક વ્યક્તિ જે ફીલ કરતી હોય છે એ પોતાના સ્ટેટસમાં મેન્શન કરતી હોય છે કે અત્યારે હું આ ફીલ કરી રહી છું, અત્યારે હું આ ફીલ કરી રહ્યો છું. અને આ વસ્તુનો લાભ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો લેતા હોય છે. કદાચ આપણે ડિપ્રેશનમાં હોઈએ, કદાચ આપણે ટેન્શનમાં હોઈએ, કદાચ આપણે બીમાર હોઈએ, એ તમામ વસ્તુ આપણે સ્ટેટસમાં મેન્શન કરતા હોય છે. અને એ જ તકનો લાભ લઈ અને આપણી પાસે કોઈ વ્યક્તિ વધારે પ્રેઝન્ટેબલ થઈને આવે છે અને ત્યારે આપણા ફસાવાના ચાન્સીસ વધી જતા હોય છે. એ માટે આપ શું કહેવા? બહુ સરસ પોઈન્ટ કર્યો છે એકદમ. કારણ કે લેટ અસ અત્યારે બાર વરસાદ પડે છે તો આઈ વુડ લવ ટુ ગો ફોર અ લોંગ ડ્રાઈવ, એટલે આવો કોઈ વાયરો હોય જે તમારા ફ્રેન્ડ જોતો હોય તો તમને ફોન કરવો. તમારું મૂડ થોડો લોંગ ડ્રાઈવ નો છે, વરસાદ રીમઝીમ રીમઝીમ ચાલી રહ્યો છે, ફોન કેમ કે ચલો આપણે ભજીયા ખાવા જઈએ ને આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ ને મોટર બાઇક ના આમ ને તેમ, એટલે કદાચ કદાચ તમે એ ક્ષણે લલચી જાઓ. અને તમે જયારે એ ક્ષણે લલચી જાઓ ને તમે હા પાડો એટલે પછી ધ સ્ટોરી ગોઝ ઓન એન્ડ ઓન. એન્ડ પોઝિટિવ સ્ટોરી તો વાંધો નહીં પણ એ સ્ટોરી ડાયવર્ટ થઈને નેગેટિવ થઈ જાય છે. એટલે જે તમે આ કહ્યું કે આપણે યુ નો વી લાઈક ટુ ગીવ ટેલ અવર ફિલિંગ્સ, આપણે વોટ્સએપના બી સ્ટેટસમાં આપણા ફિલિંગ્સ લખી દઈએ છીએ, ફેસબુકના ફેસ ટ્વિટરમાં બી લખી દઈએ છીએ ફિલિંગ્સ. પણ જયારે તમે ફિલિંગ્સ લખવામાં પાછું કહો છો ખોટું નથી, પણ અત્યારે થયું છે શું કે તમે જે ફિલિંગ જે હેતુથી લખો છો એ હેતુ બીજા લોકો મિસયુઝ કરે છે. અને આજની તારીખમાં તો એવા 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 શું કે મેં કહું બે ત્રણ ટાઈપના થેન્ક્સ ટુ ફેસબુક. બે એટલે એક તો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યુથી પ્રોફેશન ચાલે ફેસબુક પર, બીજું મેં કહું કે ચોરો માટે બી પ્રોફેશન છે કે ભાઈ લાવો જોઈએ કોનું સારું ઘર છે ને ક્યાં ચોરી થાય ને કોણ બારગામ છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પ્રોફેશન આની પર ચાલે છે, એવું છે કે લેટ અસ સે કે આ જે ભાઈઓ બહેનો, નોટ જસ્ટ ભાઈઓ પણ બહેનો બી ને ભાઈઓ બી, જે લોકો ટાઈમપાસ કરવા માંગતા હોય, જે લોકો પેલા આડાવડા કામ કરવા માંગતા હોય, એ લોકો છોકરો જેના લોકો જે છોકરીઓને ફસાવા માંગતા હોય, તો એ લોકો શું કરે આવી રીતે તક જોઈને જ બેઠા હોય કે કોઈક સારી છોકરીનો ફોટો દેખાય, એનું આખું પ્રોફાઇલ સ્કેન કરી નાખે, એના ફેમિલીમાં બી જોઈ લે. અને ઘણી વાર એટલા હદ સુધી આ લોકો કામ કરે છે કે પહેલા ઘર છોકરીને ફ્રેન્ડ બને, કારણ કે માની લો કે તમે તો બહુ સતર્ક છો, તમે કહો કે ના હું કોઈક અંજાનાને ફ્રેન્ડ નહીં બનાવ, પણ તમારો કોઈ ફ્રેન્ડના ફ્રેન્ડને બનાવો, એટલે પેલો છોકરો જે તમને ફસાવા માંગતો હોય એ પહેલા તમારા ફ્રેન્ડ એનો ફ્રેન્ડ બનાવે, યા કોઈ તમારી ફ્રેન્ડને ફ્રેન્ડ બનાવે, અને એના થ્રુ બી તમને રાઉટ થાય. એટલે તમે તો કહો આ તો આનો ફ્રેન્ડ છે ઓળખતો હશે, પણ પેલી બી ના ઓળખતી હોય, પેલો બી ના ઓળખતી, એને બી હાજ કરી દીધી હોય, એટલે આખું જે વિશેષ સર્કલ ચાલે અને પછી તમારો ફ્રેન્ડ બની જાય. હવે શું થાય કે ફ્રેન્ડ બને પછી તમને એક બે સરસ સરસ જેને કહે છોકરા છોકરીના રિલેશનમાં જે ફસાવાની વાત છે એમાં ખાસ સૌથી પહેલા સિમ્પલ મોડસ ઓપરેન્ડી હોય છે કે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, તમે હા પાડી, જેવી તમે હા પાડી એટલે તમારી જોડે બહુ સારી રીતે સરસ સરસ રીતે વાત કરી, સામેવાળાને એટલી મેન્ટાલિટી તમારી સાયકોલોજી ખબર છે કે તમને શું કમર, કારણ કે તમારા જયારે ફોટા જોશે ને સામેવાળો સમજી શકે છે કે તમને કયા કવલ કલર ગમે છે, તમને કઈ રીત ગમે છે, તમને કયું ખાવાનું ગમે છે, તમને શું કરવા ગમે છે, મેબી તમે હોબીઝ લખ્યું હોય, તમે પિક્ચર્સ લખ્યું હોય, તો પેલો તમારી જોડે વાત ચાલુ કરશે, કોઈ પિક્ચરની વાત કરશે, તમારા હોબીઝની વાત કરશે. એટલે બટ નેચર છે અગેન હ્યુમન સાયકોલોજી, કે જે મને ચીજ ગમે છે અને સામેવાળો વાત કરશે એટલે હું ઓબ્વિયસલી એની સાથે વાત કરીશ, અને એ વાત વાતમાં તમને સાયકોલોજીકલ એવા ઇફેક્ટ આપશે કે તમે આખરે તમારો મોબાઈલ નંબર એને આપી દેશો. પછી તમે એને જેવો મોબાઈલ નંબર આપશો એટલે વોટ્સએપ નંબરનું ચાલુ થઈ જશે, કારણ કે હવે ફેસબુક પાછળ લઈ ગયો, વોટ્સએપ નંબર ચાલુ થયો, કારણ કે મોબાઈલ નંબર મળ્યા, અને પછી એમાંથી દોસ્તી થશે. પછી ચલો ભાઈ કોફી પીવા સીસીડી પર નામ તેમ, એટલે એક બે વાર તમે કોફી પીવા ગયા, વરસાદ રીમ જીમ રીમ જીમ, અત્યારે આજ સીઝન ચાલશે એટલે રીમ જીમ રીમ જીમ વરસાદમાં ગરમ ગરમ કોફી પીધી, એમાં પછી કહે કે ચલો હવે ડ્રાઈવ પર જઈએ, એટલે પેલા વલગીને ડ્રાઈવ પર ગયા, અને પછી જે આખી આ સ્ટોરી ચાલુ થઈ, અને એમાં તો ઘણી વાર આ રીમ જીમ રીમ જીમ વરસાદ પડ્યો, ડ્રાઈ ગયો પેલા, પછી પેલા ગેસ્ટ રૂમમાં ગયા, ફોટા પડ્યા, અને પછી ભગવાન ભગવાન. એટલે આ બધી જે ચીજો છે અત્યારે ડિસ્કસ કરી છે, બહુ સારું કરી છે, તાકી સુધી આપણે ડિસ્કસ કરીએ છીએ તો લોકોની આંખ ખુલે, બહેનો સમજે છે તેમની આંખ ખુલે કે આ આખી મોડસ ઓપરેન્ડી હોય છે. એટલે બહેનો એ પેલી ક્ષણભરની જસ્ટ ફોર ધર મુમેન્ટ્સ હેપીનેસ ઓર જસ્ટ ફોર ધર મુમેન્ટ્સ પેલું શું કહેવાય એક ઈચ્છા માટે એ લોકો એ નથી સમજતા કે બેન આવું બધું કરો ના નથી, પણ આપણે જેને ઓળખતા હોઈએ, જેને પણ ભરોસો હોઈએ એની જોડે કરો. કોઈક આવાજ આવી ગયું ને આપણે કરી લીધું તો એ પછી ઇટ્સ અ લાઈફ ટાઈમ ઇશ્યુ. જી બિલકુલ રુઝન જી, આપણે બહુ સરસ કહ્યું કે અત્યારે આપણે એટલા જ માટે ડિસ્કસ કરી રહ્યા છીએ કે લોકોમાં અવેરનેસ આવે, પરંતુ જનરલી એવું જોવા મળતું હોય છે, આપણે પણ આવા ઘણા બધા શોઝ જોતા હોઈએ છીએ, ક્યાંક આપણે એવું લાઇટલી ફીલ કરતા હોઈએ છીએ, ઘણું સારો ટોપિક છે આપણે એની પર ધ્યાન આપવું જોઈએ બધું, પરંતુ એક બે મિનિટ માટેનું રહેતું હોય છે અને પછી આપણા માઇન્ડમાંથી બહાર જતું રહેતું હોય છે અને આપણે મગજમાં એવું વિચારતા હોઈએ છીએ કે બરાબર છે પરંતુ આપણી સાથે આવું નહીં બને. પરંતુ જયારે આવું બનતું હોય છે ત્યારે ખબર નથી હોતી, શરૂઆતમાં બધું એકદમ લાઇટ રહેતું હોય છે અને પછી એટલું બધું વધી જતું હોય છે કે આપણે ફસાવાનો વારો આવતો હોય છે. તો પહેલેથી જ કઈ રીતના અવેરનેસ રાખવી, કઈ રીતે એવા ભ્રમમાં ના રહેવું કે મારી સાથે આવું નહીં થાય. બિલકુલ સાચી વાત છે, કોઈને બી એવું થાય,
જેને કહે છે કે પહેલા શું લોકો ઇન્સ્યોરન્સ ના લે, કે મારે તો કશું થવાનું જ નથી, પણ એટલે ધીરે ધીરે એ લોકોને બ્રેનવોશ કરવા પડે એ લોકોના માઇન્ડમાં. એટલે આજે આપણે જે કાર્યક્રમ કર્યો છે, આઈ એમ શ્યોર બીજું બધું આ કાર્યક્રમો જેટલા થશે, લોકો પેપરોમાં વાંચશે, લોકોના આજુબાજુ વાળા કહેશે, જે એડવાઇસીસ આવશે, સેમિનાર થશે, તેમાં આપણે ખાલી એટલું સિમ્પલ, આમાં બહુ વધારે આપણી શું કહેવાય બુદ્ધિ નથી દોડાવવાની, સિમ્પલ તમારે ફંડામેન્ટલી એટલું જ યાદ રાખવાનું કે જે છોકરાને, અગર આપણે લેડીઝ જેન્ટ્સ ની અત્યારે વાત કરીએ તો રિલેશન્સની, કે જે છોકરાને તમે નહીં ઓળખતા હો, તમે નહીં જાણતા, ભલે જાણતા નહીં એટલે પર્સનલી, પેલા વોટ્સએપ પર જાણકારી કરતા યા ચેટની જાણકારી ને જાણકારી ના કહેવાય, ફોન પર કલાકો કલાકો વાતો કરતા એને જાણકારી ના કહેવાય, એને જાણકારી કહેવાય કે જયારે તમે એને પર્સનલી મળી આવો ચાર વાર, યા એને એકચ્યુઅલ ફોટોઝ જોયા હોય, કારણ કે ઘણા મેં એવા કેસ બી જોયા છે કે ચેટ પર થતું તો લોકો પર નહીં ઘણા પછી ડિવોર્સ થઈ ગયા, એવી બી સ્ટુપિડ જેવી સ્ટોરીઝ આપણે સાંભળી છે, પેપરમાં વાંચી છે. એટલે આપણે જ્યાં સુધી વન ટુ વન એની ફેમિલીને ના ઓળખતા હોઈએ ત્યાં સુધી આપણે ઓકે તમે તમે એકવાર વાત કરી ઠીક છે, કોફી બી પીધી હવે ક્યાં રોકીએ, પણ એનાથી વધારે જેવી કોફી થી તમારું ડ્રાઈવ પર જવાય છે અને ડ્રાઈવ પરથી પેલા ગેસ્ટ રૂમમાં જવાય છે, એ બહુ જ મોટી લાલ ઘંટી છે, ખતરાની ઘંટી છે. કોઈ બી માણસ હોય તમારે ત્યાં એક સ્ટોપ કરવાનો છે, ના તો તમે તમે લલચાતા જશો તેનો તો કોઈ અંત નથી. અને અલ્ટિમેટલી એટલે જ્યાં સુધી આપણે આ મહેસૂસ નહીં કરતા રહીએ, જ્યાં સુધી આપણે બોલશું તમને અવેરનેસ નહીં લાગે, તમને એવું લાગતું હશે કે આજે આ તો બેન બોલે છે, આ લોકોને બોલવાની આદત છે, પેલો તો બહુ જ સારો છે, કેટલો ભલો છે, કેટલી સારી વાત કરે છે, મીઠી મીઠી વાત કરે છે, પણ ઘણી વાર આપણે એ જ મીઠી મીઠી વાતોમાં ફસી અને એમાં લપસી જઈએ છીએ ને, જે લપસીએ છીએ તો પછી ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ, ને આપણી બી જિંદગી બગડે છે અને આપણે આપણા ફેમિલીની જિંદગી બી બગાડીએ છીએ. પહેલા તો કઈ નહીં થાય તો બીજો ચાર શોધી લેશે, પણ આપણે આપણી જિંદગી ને આપણી ફેમિલી, આ આપણી બહેનોને આન્સર, આજની બધી બહેનો હોશિયાર છે એવી બી નથી, ડોક્ટર છે, અગર એ લોકોને આટલું આવડે છે તો આ બી આવડે છે. ને અંદર જે આપણી દિલ, હરેક લેડીઝની એક ઇન્ટ્યુશન કહેતી હોય, તમારે ઇન્ટ્યુશન ને સાંભળવાનું છે, તમારે એ ક્ષણિક પ્રેમમાં આંધળા નથી થવાનું, જ્યાં સુધી તમારી ઇન્ટ્યુશન ને તરત ઇન્ટ્યુશન કહે છે કે આમાં કઈક લોચો છે, દાલમાં કઈક કાલું છે, એ જરૂરી છે. પણ અનફોર્ચ્યુનેટલી શું થઈ રહ્યું છે, ફ્રેન્કલી સ્પીકિંગ, ઘણી વાર છોકરીઓ મજા લેવા, અલ્ટિમેટલી અત્યારે આપણી જે સિસ્ટમ છે, સોશિયલ સિસ્ટમ એવી થઈ ગઈ છે કે થોડી એલુફનેસ ની થઈ ગઈ છે. અગર હું અર્બન ની વાત કરું તો જયારે એલુફનેસ ની વચ્ચે મમ્મી પપ્પા કઈ કામ કરે છે, ધ્યાન નથી રાખતા, ભાઈ પોતાની લાઈફમાં બિઝી છે, તો એ છોકરીઓને આવી રીતે બહારથી મૂવ જોઈએ છે. અને છોકરાઓને આ બહુ જ સરસ આપવા જાણ કે લોકો છોકરી લખે, ઓ આઈ એમ ફીલિંગ બોર્ડ ટુડે, એટલે પેલો છોકરો ફોન કરે કે ચાલ પિક્ચરમાં જઈએ, નવું સરસ પિક્ચર લાગ્યું છે, પછી પિક્ચરમાં જાય એટલે પછી બધું થાય, એને પાછી પેલી છોકરીને સાચું કહું તો ગમે બી ખરા, કારણ કે એને શી રિક્વાયર્સ ધેટ ટાઈપ ઓફ લવ, કારણ કે એને ઘરેથી નથી મળી રહ્યો, એટલે પછી પેલા હાથ ફરે અને પછી પગ ફરે અને પછી છોકરી ફરે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ બધું છોકરીઓએ પોતાની મેન્ટલી સ્ટ્રેન્થ રાખી અને કરવું પડશે, ના તો ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. અને ફેમાં આમાં એક પેરેન્ટિંગ નો ઇમ્પોર્ટન્ટ રોલ આવે છે, કે પેરેન્ટ્સ હેઝ ટુ ટેક કેર ઓફ. જી બિલકુલ પ્રાંજલ, જો અત્યારે વાત કરીએ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, પરંતુ ખાસ કરી અને સોશિયલ મીડિયામાં પણ વાત કરીએ તો ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ વધારે જોવા મળે છે. નાનામાં નાનો વ્યક્તિ પણ અત્યારે ફેસબુક અને વોટ્સએપ વાપરતો થયો છે. કદાચ આપણે ઘણી બધી વખત એવું બી જોતા હોઈએ છીએ કે વ્યક્તિ જન્મે એનું તો સીધું એકાઉન્ટ બની ગયું હોય એફબી પર, બીજા કોઈ લોકો ઓપરેટ કરતા હોય, એના પેરેન્ટ્સ ઓપરેટ કરતા હોય કે બીજા કોઈ કરતા હોય, પણ તરત જ સીધું એના નામનું એકાઉન્ટ બની જાય છે. હવે જયારે આ પરિસ્થિતિ છે ત્યારે ફેસબુક પર આપણે ફોટો અપલોડ કરીએ છીએ અને સુરક્ષિત કઈ રીતે રાખી શકાય, શું કહેશો? અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, જે દેખાય છે એ જ વેચાય છે, ઉક્તિ છે અને સાર્થક પણ છે. અને ફેસબુકના ઘણા બધા એવા ફીચર છે કે જેને વાપરવાથી તમે ખુદને રોકી નથી શકતા અને જેનો મિસયુઝ પણ થઈ શકે છે, પણ એનું પણ સોલ્યુશન છે. તો એ સોલ્યુશન એ છે કે ફેસબુકનું એક ફીચર છે ટેગિંગ ફીચર, તમે કોઈને પણ ટેગ કરી શકો છો. હવે તમારા 100 ફ્રેન્ડ્સ છે તો 100 માંથી 25 ફ્રેન્ડ જ એવા હશે કે જે સમજના હશે ને, સમજદાર હશે ને, પરિસ્થિતિ પ્રમાણે કામ કરતા હશે, બાકીના બધા તો ફેંકુબાજ હશે. એને ફેંકવાનું બહુ જ ગમે એમ. એ કોક અજય દેવગન મારા ફોટો પડાવી રહ્યો હતો, અજય દેવગન યાર પોતાનો ફોટો પાડે તો ત્યાં પોતે, પણ બીજા 40 જણા ટેગ કરી દે કે ફલાણા ભાઈ ફીલિંગ હેપી વિથ ફલાણા ભાઈ અને ફલાણી બેન. એટલે એને જે ફોટો મૂક્યો એ તમારી ટાઈમ લાઈન ઉપર અને તમારા બીજા ફ્રેન્ડની ટાઈમ લાઈન ઉપર બી જતો રહેશે. હવે જે આઈટી એક્સપર્ટ છે, જે આઈટી ઇન્ડસ્ટ્રીના જે મોટા મોટા એક્સપર્ટ છે, એ પોતે એવું કહે છે કે શક્ય હોય ત્યાં સુધી તમારા કોઈ ફ્રેન્ડને કહેજો કે તમને ટેગ ના કરે. પણ આ વસ્તુ શક્ય નથી, કારણ કે સોશિયલ મીડિયામાં પર્સનલ અને પ્રોફેશનલ રિલેશન બંને હોય છે. જો પ્રોફેશનલ સાચવવા જશો તો તમારા પર્સનલ સંબંધો બગડશે, અને પર્સનલ સંબંધ સાચવવા જશો તો તમારું પ્રોફેશન નહીં જળવાય. એટલે એવું એક ફીચર છે કે અલાઉ ઓન ટાઈમ લાઈન, એવું ફેસબુકનું એક ફીચર છે. કોઈ પણ વ્યક્તિને અગર કંઈક પોતાનું સિક્યુરિટી રાખવી છે તો અલાઉ ઓન ટાઈમ લાઈન કરીને એક ફીચર છે, એ તમારે અનેબલ કરી દેવાનું. એટલે કોઈ બી તમને ટેગ કરશે તો એ ટેગિંગ સીધું નહીં જાય. જી
જી બિલકુલ. રુઝાનજી જો વાત કરીએ તો આખું એક વર્ચ્યુઅલ વર્લ્ડ છે અત્યારે. જે રીતે તમે અગાઉ જણાવ્યું કે બે ચાર વખત કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરી લેવાથી કે મેસેજથી વાત કરી લેવાથી એ વ્યક્તિ આપણો જાણીતો નથી થઈ જતો, પરંતુ જો અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે મેટ્રોમોની સાઇટ આપણે ઘણી બધી જોતા હોય છે અને એનું શરૂઆત જ ત્યાંથી હોય છે કે આવી રીતના સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો એકબીજાના કોન્ટેક્ટમાં આવતા હોય છે. પરંતુ અગેઇન દરેક વ્યક્તિ સારા નથી હોતા અને શરૂઆત ત્યાંથી થાય છે અને આગળ જઈને ખોટું રૂપ ધારણ થતું. મેટ્રિમોની સાઇટ માટે હવે યુ આર રાઇટ, એક્ઝેક્ટલી આવું પહેલા શું થતું હતું, થોડા ટાઈમ પહેલા આઈ થિંક હવે તો કંઈક લો બી નીકળ્યો છે કે નીકળવાનું છે મેટ્રિમોની સાઇટ માટે, કે પહેલા શું થતું છોકરાઓ જ કરતા હતા. પરફેક્ટલી તમે કીધું કે છોકરીઓ માઇન્ડસેટ જ બેઠી હોય કે મુરતીઓ સોધાની, એટલે માઇન્ડસેટ શું હોય કે ઓકે મુરતીઓ મુરતીઓ, પેલું લવી ડવી લવી ડવી મુરતીઓ માઇન્ડસેટ હોય, અને પેલો છોકરો પેલો નાલાયક નીકળે એટલે એ પછી સારી 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 બધી વાત કરે અને પછી એ છોકરીઓનો ફસાવે અને મોટી મોટી વાત કરે છે. નોર્મલી ધીસ ઇઝ નોટ અ રોકેટ સાયન્સ, સાયકોલોજી છે કે કોઈ છોકરાને સારો સંસ્કારી છોકરો જોઈતો હોય, ઘર સારું જોઈતો હોય, ઓરડા પાણી જોઈતો હોય, ઇટ્સ વેરી નેચરલ, લેટ્સ નોટ ડિફર ઓન દેટ. એટલે આ બધું પેલો પોતાના જાતને દર્શાવે, બતાવે, એક્ચ્યુઅલ ના હોય. અને છોકરીઓ આ બધું જે ઓનલાઈન પર મેટ્રિમોની સાઇટ પર, કારણ કે છોકરીઓને એવો આવી જાય કે મેટ્રિમોની સાઇટ એટલે સામે વાળો બી પરણવાના મૂડમાં છું, હું બી પરણવાના મૂડમાં છું અને બધું પોઝિટિવ પોઝિટિવ, પણ લોકો સામે વાળો તો આડા વાળા મૂડમાં હોય એટલે પછી એ ફસી જાય. એટલે હવે હવે શું કર્યું છે કે હવે એ લોકોએ એવો રૂલ રાખ્યો છે કે તમારે મેટ્રિમોની સાઇટ પર બી તમારું એ લોકો આખું ફેમિલી લોકો પોતે આઈડેન્ટિફાઈ કરે અને તમને સ્ટેમ્પ આવે, ટ્રસ્ટ સ્ટેમ્પ, તો તમે સમજવાનું કે આ ભરોસે વાળો છે, ના તો આઈ મીન સમથિંગ ઇઝ રોંગ. ઓકે જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ સોશિયલ મીડિયાનો જે ઉપયોગ વધી રહ્યો છે, અત્યારે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, દરેક વસ્તુ આપણા માટે જ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સાવધાની ના રાખવાથી તે જ વસ્તુ આપણા માટે ખરાબ સાબિત થતી હોય છે. અને આ સૌથી વધારે સોશિયલ મીડિયામાં જોવા મળે છે. અત્યારે આપણે સાયબર ક્રાઇમ જે વધી રહ્યા છે, ચોક્કસપણે આપણા અહીંયા કાયદા પણ સારા છે કે જેમાંથી આપણે એક વખત ફસાઈએ તો નીકળી પણ શકીએ છીએ, પરંતુ સૌથી પહેલી વાત આપણા પર આવે છે કે આપણે ધ્યાન રાખીએ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. તો દર્શક મિત્રો, આ ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા હતા રુઝાન ખંભાતા અને તેમની સાથે પ્રાંજલ વ્યાસ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપસો રજા. નમસ્કાર.